નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં સેજલ હાસલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 સબ્જેક્ટ ઇંગ્લિશમાં ગ્રામરનું ચેપ્ટર નંબર 1 આપણે સમજીએ છીએ, ત્યારે બે ટોપિક સમજી ગયા છીએ. હવે ત્રીજો ટોપિક સમજવાનો છે. તો સૌ પ્રથમ દરેક વિદ્યાર્થીઓ પોતાનું કમેન્ટ બોક્સમાં હાજરી નોંધાવી લેશે, ત્યારબાદ આપણે આગળ સમજશું. દરેક વિદ્યાર્થીએ પોતપોતાની હાજરી નોંધાવી લીધી હશે કમેન્ટ બોક્સમાં. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલા યુનિટની અંદર આપણે એ એન ધીસ ધેટ અને પ્રોનાઉન સર્વનામ જે હતા સાદા વર્તમાન કાળના અને ભૂતકાળના મેં તમને સમજાવ્યા. હવે તમારે ચોથો ટોપિક આવે છે હેવ અને હેઝ, એ સમજવાનો છે. જોઈએ હેવ અને હેઝ આજે આપણે સમજવાનો છે. તો કે ટુ હેવ મુખ્ય ક્રિયાપદ જે છે એનો અર્થ થાય છે ની પાસે હોવું. હેવ હેઝ નો અર્થ શું થાય? તો કે ની પાસે હોવું, એટલે એને એ કંઈક માલિકી દર્શાવતા શબ્દ છે. ટુ હેવ ટુ હેઝ એ જે છે એનો અર્થ થાય છે ની પાસે હોવું અને તે માલિકી દર્શાવે છે. જોજો, ની પાસે હોવું એનો અર્થ થાય છે અને તે શું દર્શાવે છે? તો કે માલિકી દર્શાવે છે. ટુ હેવ. હવે કે હેવ અને હેઝ જે છે એ ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો છે. કેના રૂપ છે? તો કે વર્તમાન કાળના. હેવ અને હેઝ જે છે એ વર્તમાન કાળના રૂપો છે. આ તો સમજાઈ ગયું હશે. હેવ અને હેઝ જે છે એ વર્તમાન કાળના રૂપો છે. હવે ટુ હેવ નો અર્થ શું થાય? તો કે ની પાસે હોવું અને તે કંઈક વ્યક્તિ કે ની માલિકી દર્શાવતો શબ્દ છે. હવે જોઈએ આપણે સર્વનામ. વર્તમાન કાળ અને ભૂતકાળ બંને સમજાવું છું તમને. તો સૌ પ્રથમ સર્વનામ એકવચન. તો કે મેં તમને જે આગળ ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળનું રૂપ અને ટુ બી ક્રિયાપદનો ભૂતકાળનું રૂપ સમજાવ્યું, એમાં તમને જે મેં તમને આગળ સમજાવ્યું કે પ્રથમ પુરુષ એકવચન, બહુવચન, બીજો પુરુષ એકવચન, એના આધારે જ આ સમજવાનું છે. તો જોઈએ કે પ્રથમ પુરુષ એકવચન શું થાય આગળ આપણે સમજ્યા. તો કે આઈ. બીજો પુરુષ એકવચન શું થાય? તો કે યુ. અને ત્રીજો પુરુષ એકવચન શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે હી, શી અને ઇટ. થાય ને, પ્રથમ પુરુષ એકવચન આઈ, બીજો પુરુષ એકવચન યુ અને ત્રીજો પુરુષ એકવચન હી, શી અને ઇટ. એવી જ રીતે આપણે શું કરવાનું છે? સર્વનામમાં બહુવચન જોવાનું છે. બહુવચન જોઈએ તો કે પ્રથમ પુરુષ, પ્રથમ પુરુષ બહુવચન, બીજો પુરુષ બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન. તો કે પ્રથમ પુરુષ બહુવચન થાય વી. શું થાય? તો કે વી.
બીજો પુરુષ બહુવચન થાય યુ અને ત્રીજો પુરુષ બહુવચન થાય તે. વિદ્યાર્થી મિત્રો, આ તો તમારે ખાસ યાદ રાખવાનું છે. આગળ મેં તમને સમજાવ્યું હતું, અત્યારે પણ રિપીટ કર્યું છે. હવે આ તો તમને ખબર જ છે બધાને કે હી જે છે એ કેના માટે વપરાય છે, તો કે નર જાતિ માટે. શી જે છે કેના માટે વપરાય છે, તો કે નારી જાતિ માટે. અને ઈટ કેના માટે વપરાય છે, તો કે નાન્યતર જાતિ માટે ઈટનો ઉપયોગ થાય છે. આ તમને ખ્યાલ છે, આગળ મેં સમજાવી દીધું છે એટલા માટે. હવે જોઈએ ટુ હેવ ક્રિયાપદનું વર્તમાન રૂપ. તો કે ટુ હેવ ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ, તો વર્તમાન કાળના રૂપ ટુ હેવ ક્રિયાપદના ક્યાં કીધા, તો કે હેવ અને હેઝ એ બંને. હવે એ બંને આમાં ક્યાં લાગે, હેવ અને હેઝ? આ પ્રથમ પુરુષ એકવચન બહુવચન હોય, બીજો પુરુષ એકવચન બહુવચન હોય, કે ત્રીજો પુરુષ એકવચન બહુવચન, તો આ બંનેમાંથી ક્યાં કયું લાગે એ આપણે આજે શીખવાનું છે ટુ હેવ ક્રિયાપદના વર્તમાન રૂપમાં. તો જોઈએ, સૌ પ્રથમ પ્રથમ પુરુષ એકવચન હોય ને ત્યારે હેવ લાગે, લાગે હેવ. બીજો પુરુષ એકવચન યુ હોય ને ત્યારે પણ શું લાગે, તો કે હેવ લાગે. એવી જ રીતે ત્રીજો પુરુષ એકવચન હી હોય, શી હોય, કે ઈટ હોય, ત્યારે લાગે હેઝ. શું લાગે? હેઝ. એવી જ રીતે બહુવચનમાં પ્રથમ પુરુષ બહુવચન હોય ને બી, ત્યારે હેવ લાગે. એવી જ રીતે બીજો પુરુષ બહુવચન હોય ને ત્યારે હેવ લાગે. બહુવચનમાં કોઈ પણ જગ્યાએ હેવ લાગે. એવી જ રીતે ત્રીજો પુરુષ બહુવચન હોય ને ત્યારે પણ શું લાગે, હેવ જ લાગે. જોજો, સા વિધિ છે શીખવું, કારણ કે માત્ર તમારે શું યાદ રાખવાનું છે ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપમાં, તો કે પ્રથમ પુરુષ એકવચનમાં હેવ, બીજો પુરુષ એકવચન હેવ, માત્ર હેઝ ક્યાં લાગશે, તો કે ત્રીજો પુરુષ એકવચન વાક્યમાં કર્તા તરીકે આપેલું હોય તો જ તમારે શું લાગશે, હેઝ લાગશે. એટલે ત્રીજો પુરુષ એકવચન એટલે તમને ખબર હોવી જોઈએ શું આવશે, હી, શી ને ઈટ. બાકી કોઈ પણ બહુવચન હોય કે એકવચનમાં બધે શું લાગશે, હેવ જ લાગશે. બહુવચનમાં તો બધે શું લાગશે, હેવ જ લાગશે. આ યાદ રાખવાનું છે. હવે આપણે ભૂતકાળનું પણ જોઈ લઈએ, ટુ હેવ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપ ક્યાં થતા, તો હેવ અને હેઝ. એવી રીતે ટુ હેવ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જે છે એ શું થાય છે, તો કે હેડ થાય. શું થાય? હેડ. ભૂતકાળનું રૂપ. જો અત્યારે આ તમારે નથી આવતું આવા યુનિટની અંદર, પણ તમને સમજાવવા માટે, સમજવા માટે આપી દીધેલું છે. ટુ હેવ ક્રિયાપદનું વર્તમાનનું રૂપ કે તો શું આવે, તો કે હેવ હેઝ આવે. અને ટુ હેવ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કે તો શું થઈ જાય, હેડ થઈ જાય. ખ્યાલ આવ્યો? હવે એવી રીતે આપણે પ્રથમ પુરુષ એકવચન બહુવચનમાં શું લાગે, બીજો પુરુષ એકવચન બહુવચન હોય તો શું લાગે એ જોવાનું છે. પ્રથમ પુરુષ એકવચન આઈ હોય ને તો હેડ લાગે. સારી જી છે, કારણ કે હેડ જે છે એ ભૂતકાળ સૂચવે છે, ભૂતકાળનું રૂપ છે. કોઈ પણ પુરુષ હોય, પ્રથમ પુરુષ એકવચનનો હોય, બીજો પુરુષ એકવચન હોય, ત્રીજો પુરુષ એકવચન હોય, ત્યાર પછી પ્રથમ પુરુષ બહુવચન હોય, બીજો પુરુષ બહુવચન હોય, કે ત્રીજો પુરુષ બહુવચન હોય, કાંઈ પણ એકવચન બહુવચન હોય ને, ભૂતકાળ આવે ને એટલે હેડ જ આવે. ટુ હેવ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે એટલે બધું હેડ જ આવે, ક્યાંય ચેન્જીસ નહીં. માત્ર શું મૂકવાનું તમારે, હેડ જ. અને આમાં પણ બધે શું લાગશે, હેડ. ખેલાયો, ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કાળનું રૂપ કેવી રીતે લાગે અને ટુ હેવ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કેવી રીતે લાગે. વિદ્યાર્થી મિત્રો, હજી રિપીટ તમને સૂચના કરું છું, તમારે જો આ શીખવું હોય કે હેવ હેઝ નો ઉપયોગ કેવી રીતે ક્યાં લાગે, સ્ટાર્ટિંગ આ જ છે, આનાથી શરૂઆત કરશો ને એટલે ઇઝી લાગતું જશે.
તો તમારે સૌ પ્રથમ જે પ્રથમ પુરુષ એકવચન બહુવચન એ તો ખાસ પાકું કરવાનું છે. એ પાકું કરશો એટલે તમને ખબર પડશે પ્રથમ પુરુષ એકવચન શું છે. એ તમને નહીં ખબર હોય તો તમને કેમ ખબર પડશે પ્રથમ પુરુષ એકવચન આઈ જઈએ તો એની સાથે હેવ એજ માંથી શું લાગશે, તો કે હેવ લાગશે. તમને પ્રથમ પુરુષ એકવચન જ નથી ખબર તો નો ખબર પડે ને, સ્વાભાવિક છે. તો તમારે સૌ પ્રથમ પ્રથમ પુરુષ એકવચન બહુવચનના સર્વનામ જે છે એકવચન બહુવચન એ ખાસ પાકું કરી લેવાનું છે, એટલે તમને કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી થાય નહીં. હવે આપણે આ સમજ્યા હેવ હેઝનું અને ત્યાર પછી હેડ, ટુ હેવનું વર્તમાનનું રૂપ અને ટુ હેવનું ભૂતકાળનું રૂપ. આ આપણો તમારો યુનિટ વનની અંદરનો આવતો લાસ્ટ ટોપિક હતો હેવ અને હેઝ, એ જે ચોથો ટોપિક તમને આપેલો છે. ત્યાર પછી ટોપિક તમને આપેલો છે નંબર છે વિદ્યાર્થી મિત્રો, તો એ તમારે ખાલી રફ બુકમાં એકવાર લખી લેવાના છે. 1 to 20 આપેલા છે અને ત્યાર પછી આમ તો 100 સુધીના આપેલા છે, એટલે તમારે એક વખત લખી લેવાના, યાદ કરી. આ તો તમે આગળ સમજી જ ગયા છો, પાંચમા ધોરણ સુધીમાં તમને 1 to 100ના સ્પેલિંગ સહિત આવડી જ ગયું હશે, છતાં એક વખત તમારે રફ બુકમાં લખવાનું રહેશે અને પાકું કરવાનું સ્પેલિંગ સહિત 1 to 100 સ્પેલિંગ સહિત લખવાના. હવે આની વાત કરીએ તો આ જે મેં તમને હેવ અને હેઝ જે શીખવાડ્યું અત્યારે એ તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને પછી રફ બુકમાં લખી લેવાનો છે. હવે આની જે ખાલી જગ્યા તમને આપેલી છે તે એક્સરસાઇઝ આઈ થિંક તમને આપેલી છે 5 ગ્રામરની અંદર. ગ્રામર હશે એને બધાને ખબર પડી જશે, પણ જેની પાસે ગ્રામર નથી એને એક્સરસાઇઝ નંબર 5 તમને આપેલી છે હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની. આમાં તમારે ભૂતકાળ હેડનો કંઈ ઉપયોગ થતો નથી. આ તો તમને સમજાવવા માટે મેં લખાવડાયું કે આ તમે સમજો તો હરે હરે તમને ભૂતકાળ પણ સમજાઈ જાય, વર્તમાનનું સમજો એટલે ભૂતકાળનું રૂપ પણ તમને સમજાઈ જાય. હવે આપણે ખાલી જગ્યા જોશું, પણ તે પહેલાં તમે આનો સ્ક્રીનશોટ વ્યવસ્થિત રીતે પાડી લ્યો અને પછી વિડીયો પૂરો થાય પછી તમારે રફ બુકની અંદર વ્યવસ્થિત લખી અને પાકું કરી લેવાનું છે. આ પણ લખવાનું છે અને મેં તમને કીધું એમ કે પાંચમો તમારી યુનિટ 1ની અંદર પાંચમો ટોપિક આવે છે નંબર, એટલે 1 to 100 પણ તમારે લખી લેવાના છે વિડીયો પૂરો થાય પછી તરત જ. તો અત્યારે અમે સ્ક્રીનશોટ લઈ શકશું. હવે દરેક વિદ્યાર્થીઓએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે જોઈએ આપણે આગળ એક્સરસાઇઝ જે આપેલી છે તમને તે, એટલે તમને વ્યવસ્થિત સમજાય. તમને એક્સરસાઇઝ ની અંદર માં 10 ખાલી જગ્યા આપેલી છે એક્સરસાઇઝ 5. શું આપી છે પેલી ખાલી જગ્યા? ધ્યેય ખાલી જગ્યા ટોઈસ. હવે તમારે ખાલી જગ્યા પૂરવાની છે, ઉપર તમને સૂચના આપેલી છે કે હેવ હેઝ વડે ખાલી જગ્યા પૂરો. હેવ અને એઝ વડે પૂરવાની છે તો પેલા એ કરતા જોઈ લેવાનું. ધ્યેય બહુવચન આપ્યું છે તો ધ્યેય સાથે શું લાગશે? હેવ. બીજી ખાલી જગ્યા
જગ્યા બુક હવે આ સાથે શું લાગે વિદ્યાર્થી મિત્રો, તો કે હેવ તમે પેલો કોઠો મેં આગળ લખાવ્યો એ વ્યવસ્થિત પાકો કરી લ્યો એટલે તમને કાંઈ કન્ફ્યુઝિંગ ન થાય, તરત ખ્યાલ આવી જાય કે આવી હોય તો એ સાથે શું લાગે હેવ. શી ખાલી જગ્યા અડોલ, શી છે વિદ્યાર્થી મિત્રો, તો કે ત્રીજો પુરુષ એકવચન છે, કે હા તો એની સાથે શું લાગતું હતું હેઝ, એટલામાં શું લાગશે હેઝ. ત્યાર પછી ખાલી જગ્યા ટુ ઇરેઝર, વી છે વિદ્યાર્થી મિત્રો, તો બહુવચન છે એટલે શું લાગશે કે હેવ. વી શું છે, તો કે પ્રથમ પુરુષ બહુવચન છે ને. ત્યાર પછીની ખાલી જગ્યા જોઈએ આપણે. જો અનંત ખાલી જગ્યા અકાર, અનંત જે છે એ કોઈ બોયનું નામ છે, છોકરાનું નામ છે, તો કે હા. તો હવે એ શું થયું, તો કે ત્રીજો પુરુષ એકવચન થયું. ત્રીજો પુરુષ એકવચન હોય વિદ્યાર્થી મિત્રો તો શું લાગે, તો કે હેઝ લાગે ને, એ વાત હતી ને. એટલે આ કોઈ બોય છે તો આમાં શું લાગશે હેઝ લાગશે, બોયનું નામ છે એટલા માટે શું લાગશે હેઝ. છઠ્ઠી ખાલી જગ્યા તમને આપેલી છે, યુ ખાલી જગ્યા અ બાયસિકલ, યુ સાથે શું લાગે વિદ્યાર્થી મિત્રો હેવ. સાતમી ખાલી જગ્યા તમને આપેલી છે, જીગર એન્ડ અમર, ખાલી જગ્યા માર્બલ્સ. માર્બલ્સ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, લખોટી. શું થાય, લખોટી. જોજો આમાં ખાસ, જીગર એન્ડ અમર, ખાલી જગ્યા માર્બલ્સ. તો આમ તમે વિચારો તો તમને એમ થશે કે અહીં જીગર નામ આપ્યું છે, અમર નામ આપ્યું છે, એટલે શું થયું, બોયનું નામ થયું, કોઈ છોકરાનું નામ થયું. છોકરાનું નામ હોય તો ત્રીજો પુરુષ એકવચન છે, છે તો તમને એકવચન લાગે છે ના. કોઈ પણ બે વ્યક્તિના નામ આપેલા હોય એટલે શું થઈ જાય, બહુવચન થઈ જાય. શું થઈ જાય, બહુવચન. તો જીગર એકલું નામ હોત ને તો બાકી ત્રીજો પુરુષ એકવચન થાત, પણ જીગર અને અમર બે વ્યક્તિના નામ આપ્યા છે એટલે શું થઈ ગયું, એ બહુવચન થઈ ગયું. તો બહુવચન હોય તો હેવ હેઝમાં શું લાગે, કાંઈ પણ બહુવચન આપેલું હોય, પ્રથમ પુરુષ બહુવચન હોય, બીજો પુરુષ બહુવચન હોય, ત્રીજો પુરુષ બહુવચન હોય, તો શું લાગે છે હેવ. એટલે શું લાગશે હેવ, જીગર એન્ડ અમર હેવ માર્બલ્સ. ત્યાર પછીની ખાલી જગ્યા તમને આપેલી છે, દેવિકા ખાલી જગ્યા ઓફેન્સિવ, દેવિકા ખાલી જગ્યા ઓફેન્સિવ. હવે આ કોઈ ગર્લનું નામ છે અને ત્રીજો પુરુષ એકવચન છે તો શું લાગશે એમાં હેઝ, દેવિકા હેઝ અ પેન્સિલ. ત્યાર પછીની ખાલી જગ્યા છે, ધ બોયઝ ખાલી જગ્યા બેડ. જોજો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન દેજો, ધ બોયઝ ખાલી જગ્યા બેડ. બોય આપેલું છે છોકરાઓ એમ કીધું, પણ અહીંયા શું કીધું, બોયઝ. એટલે એકવચન થયું કે બહુવચન થયું, તો કે બહુવચન થયું. ધ બોય હોત તો શું થઈ જાત, એકવચન થાય, પણ ધ બોયઝ આપેલું છે એટલે શું થઈ ગયું, બહુવચન. તો બહુવચન હોય તો શું લાગે એમાં હેવ લાગે. શું લાગે હેવ, એની જગ્યાએ એમ હોત ધ ગર્લ્સ તો પણ શું લાગે હેવ જ લાગે, કારણ કે બહુવચન કાંઈ પણ હોય એમાં હેઝ લાગે નહીં. માત્ર હેઝ ક્યાં લાગે, ત્રીજો પુરુષ એકવચનમાં જ
એજ લાગે, બાકી બધે શું લાગે છે હેવ, એટલે તો બહુવચન થઈ ગયું ને બોઈસ, એટલા માટે શું લાગે આમાં હેવ. લાસ્ટ ખાલી જગ્યા જોઈએ આપણે. તમારે આપેલી છે છેલ્લી ખાલી જગ્યા, ધેય ખાલી જગ્યા અબેક, ધેય બહુવચન છે, શું લાગશે હેવ. વિદ્યાર્થી મિત્રો, તમને હેવ અને હેઝ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે કે હેવ ક્યાં લાગે, હેઝ ક્યાં લાગે. આ તમારે એક્સરસાઇઝ ગ્રામરની આવતી અંદર આવતી એક્સરસાઇઝ મેં આખી આખી તમને કરાવી દીધી છે. 10 ખાલી જગ્યા તમને આપેલી છે ગ્રામરની અંદર એક્સરસાઇઝ 5માં, એ બધી જ મેં તમને અત્યારે કરાવી દીધેલી છે. હજી રિપીટ કરું છું, હેવ હેઝ જે છે એ ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો છે. જ્યારે મેં તમને સમજાવ્યું કે ટુ હેવ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તમને કહીએ તો શું આવે, હેડ આવે. અને હેડ જે છે એ પ્રથમ પુરુષ એકવચન બહુવચન બધે જ, બીજો પુરુષ એકવચન બહુવચન, ત્રીજો પુરુષ એકવચન બહુવચન જે છે એમાં બધે જ હેડ લાગે, ભૂતકાળ હોય તો. પણ તમારે આવી રીતની અંદર માત્ર શું સમજવાનું છે, ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કાળ રૂપ કયા આવે, કેવી રીતે આવે, એ તમારે આ યુનિટની અંદર સમજવાનું છે. જે ટોપિક આપણે લાસ્ટ ટોપિક આ યુનિટની અંદર આવે છે તે છે કે હેવ ક્યાં લાગે અને હેસ ક્યાં લાગે. મેં તમને ખાલી જગ્યા પણ બધી કરાવી દીધી છે, વ્યવસ્થિત રીતે આનો સ્ક્રીનશોટ પાડી અને પછી તમારે લખવાનું રહેશે. હવે બીજું એ કે અહીંયા આપણો યુનિટ નંબર 1 જે છે ને એ કમ્પ્લીટ થાય છે. રિવિઝન જે તમને ગ્રામરની અંદર આપેલું છે તે એમાં 4 પોઈન્ટ આપેલા છે, આમ તો 5 પોઈન્ટ છે, એ પાંચે 5 પોઈન્ટ થઈ ગયા છે. 4 મેં તમને કરાવડાવ્યા અને 5 મૂકી દો નંબર છે, એ સંખ્યા તમને લખવા મેં હોમવર્કમાં આપી દીધેલી છે. એટલે અહીંયા આપણો યુનિટ નંબર જે ફર્સ્ટ જે છે ગ્રામરની અંદર આવતો એ પૂરો થઈ જાય છે. નેક્સ્ટ એપિસોડમાં આપણે આગલા જે યુનિટ જે છે એના વિશેની ચર્ચા આપણે કરશું, નેક્સ્ટ વિડીયો આપણે જે બનાવશું તે. પણ ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારે મેં જે તમને ઇંગ્લિશની બુક બનાવવા કીધી છે એ બુક વ્યવસ્થિત રીતે બનાવવાની છે. એટલે ઇનકેસ જ્યારે પણ સ્કૂલ ચાલુ થાય ત્યારે તમારે એમાં કોઈ ગોટાળો ન થાય, કન્ફ્યુઝિંગ ન થાય કે મેં અહીંયા બધી બુક ભેગી બનાવવાની નથી, અલગ અલગ બનાવવાની છે બધી બુક. એટલે ગ્રામ મારી ઇંગ્લિશની ગ્રામરની બુક તો અલગ જ બનાવવાની છે. એટલે તમે જ્યારે જેદી જેદી સ્કૂલે આવો ત્યારે તમને એમાં કાંઈ પ્રશ્ન રહે નહીં કે આમાં શું લખવાનું છે, આમાં શું લખવાનું છે એ. એટલે વ્યવસ્થિત રીતે આખે આખું યુનિટ ફરીથી રિપીટ કરી લેજો, આખું પૂરું થઈ ગયું છે હવે મેં શું સમજાવ્યું છે તે, અને વ્યવસ્થિત રીતે સમજી લેજો. થેન્ક યુ.